છો ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો @ગુજરાત. દેશના સૌથી લાંબા અને સૌથી પહોળા 8 લેનના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ભાગરૂપે તૈયાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. ત્યારે આ રોડના નિર્માણ માટે વડોદરા અને ભરૂચ સેક્શનમાં માત્ર 24 કલાકમાં 2 કિલોમીટરના કોન્ક્રીટ રોડનું નિર્માણ કરીને 2 વર્લ્ડ રેકોર્ડ પણ નોંધવામાં આવી ચૂક્યા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એક્સપ્રેસ વે માટે ફક્ત આટલા જ વિસ્તારમાં 3 કરોડનો ખર્ચો થઈ ગયો છે. ત્યારે આ એક્સપ્રેસ વેનો આખો વિડીયો રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ત્યારે આ અંગેની જે વધુ વિગતો છે તે મુજબ વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી 8 લેનનો મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ હાઈવે પ્રથમ તબક્કામાં બનશે અને ત્યારબાદ વડોદરાથી દિલ્હી વચ્ચેનો હાઈવે બીજા તબક્કામાં બનશે. વડોદરા અને મુંબઈ વચ્ચે બનતો આ એક્સપ્રેસ વે કોન્ક્રીટનો હશે, જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પૂરજોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે વળી આ એક્સપ્રેસ વે પર પ્રતિ કલાક 120-150 કિલોમીટરની ઝડપે વાહનોને હંકારી શકાશે. તેમજ આ દરમિયાન 1 ફેબ્રુઆરી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે એક માઇલસ્ટોન દિવસ બની ગયો હતો, જ્યારે NHAIએ 2 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા, જેમાં પહેલો રેકોર્ડ 12,000 સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદન સાથે ખૂબ જ ઓછા સમયમાં એટલે કે માત્ર 24 કલાકમાં 1 ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજો રેકોર્ડ 24 કલાકમાં બનેલા રોડમાં 1.10 લાખ સિમેન્ટ બેગનો ઉપયોગ કરવાનો બન્યો હતો. જો કે તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે સિમેન્ટના રોડ બનાવતી વખતે બ્લોકવાઇઝ જોઈન્ટ પાડવામાં આવતા હોય છે, જો કે આ રોડમાં કોઈ પણ જોઈન્ટ રાખવામાં નહોતો આવ્યો. અને આ બંને રેકોર્ડ્સને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ત્યારે હવે તમને આ જાણકારી પણ આપી દઈએ કે દિલ્હી મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ભારતના સૌથી લાંબા 1,320 કિલોમીટર લાંબો રોડ હશે. બંને મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થઈ જશે. અને આ નિર્માણના કારણે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 130 કિલોમીટરથી ઘટાડવામાં આવશે. આના કારણે દર વર્ષે લગભગ 32 કરોડ લીટર બળતણની પણ બચત થશે. તેમજ એક્સપ્રેસ વેની આજુબાજુ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત એક્સપ્રેસ વેમાં 3 અંડરપાસ અને 5 ઓવરપાસ રાખવામાં આવશે. તેમજ 35 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી હજારો લોકોને રોજગાર મળશે. ત્યારે હવે જેમાં વિડીયોમાં જોઈ શકાય છે તેમ તૈયાર થઈ રહેલા આ એક્સપ્રેસ વેની તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.